ઉદ્યોગો કોને કહેવાય? જે મોટા ભાગે કુદરતી તત્વોને રૂપાંતરણ કરી રંગ રૂપ અને સ્વરૂપ આ ત્રણમાં જે બદલાવ લાવે અને એ પછી માનવ ઉપયોગમાં લઈ શકાય એવી જે પ્રોસેસ થાય છે તેને કહેવાય ઉદ્યોગો. એમાં કૃષિ આધારિત પણ હોય, ખનિજ આધારિત પણ ઉદ્યોગો હોઈ શકે. તો એમાં સૌ પ્રથમ આપણે લઈએ કૃષિ આધારિત ઉદ્યોગો. કૃષિ આધારિત ઉદ્યોગોની અંદર પણ કપાસ છે, શેરડી છે, મગફળી છે, આ બધા જ પાકોમાંથી જે પ્રોસેસ થાય, પ્રક્રિયા થાય અને એમાંથી પછી ઉદ્યોગો છે વિકાસ પામતા હોય છે. તો આ ઉદ્યોગો કયા કયા છે? કૃષિ આધારિત ઉદ્યોગો જે ખેતીમાંથી વસ્તુઓ મળતી હોય અને માનવ ઉપયોગ સુધી પહોંચતી હોય ત્યાં સુધીની આખી પ્રક્રિયાની આ વાત છે. તો એમાં સૌ પ્રથમ લઈએ સુતરાઉ કાપડ. આ સુતરાઉ કાપડ છે એનો કાચો માલ એટલે કપાસ. કપાસના રૂમના તાંતણામાંથી જે માલ સામાન તૈયાર થાય છે, ચીજ વસ્તુઓ તૈયાર થાય છે એ મોટાભાગે સુતરાઉ કાપડ આપણે ગણીએ છીએ. ભારતનો સૌથી મુખ્ય અને મહત્ત્વનો અને ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસની અંદર સૌથી મોટામાં મોટો ફાળો આપતો અને મોટા પાયાનો જેને ઉદ્યોગ કહેવામાં આવે છે, આના પહેલાંના પોઈન્ટની અંદર આપણે શીખી ગયા કે ભારતનો સૌથી મોટા પાયાનો ઉદ્યોગ એટલે સુતરાઉ કાપડ. આ સુતરાઉ કાપડ છે એ એટલા માટે મહત્ત્વનો ગણવામાં આવે છે કે સૌથી વધુમાં વધુ રોજગારી ભારતના લોકોને આપે છે, ઉપરાંત ખાસ કરીને રાષ્ટ્રીય આવકની અંદર પણ એ સૌથી મોટામાં મોટો હિસ્સો આપે છે. એમ કહી શકાય કે લગભગ 3.5 કરોડ લોકો એવા છે જે પ્રત્યક્ષ એ રોજગારી પોતાના આ ઉદ્યોગોમાંથી મેળવે છે, એટલે કે સુતરાઉ કાપડની અંદર જોડાયેલા છે અને ત્યાંથી કામ કરે છે, રોજગારી એટલે કામ કરે છે અને એમાંથી દેશની આવક પ્રાપ્ત થાય છે. એટલે સૌથી વધુમાં વધુ આપણા દેશની અંદર રોજગારી આપતો મોટામાં મોટો ઉદ્યોગ જો કોઈ હોય તો તે સુતરાઉ કાપડ ઉદ્યોગ છે. આ સુતરાઉ કાપડ આપણે જે વસ્ત્રો તૈયાર થાય છે રૂના તાંતણામાંથી તૈયાર વસ્ત્રો બને છે અને તૈયાર વસ્ત્રો એટલે કે કાપડ, કાપડ જે બને છે એમાંથી રૂપાંતરણ થઈ જુદા જુદા કાપડ બનાવી અને આપણે બીજા દેશની અંદર મોકલીએ છીએ જેને કહેવાય છે નિકાસ કરી. તો બીજા દેશની અંદર જ્યારે નિકાસ કરીએ છીએ એ જુદા જુદા દેશોની અંદર આપણે લઈ શકીએ કે આ આપણો જે કાચો માલ છે એમાંથી તૈયાર વસ્ત્રો બનાવી અને મોકલીએ એ લગભગ યુરોપ અને અમેરિકા જેવા દેશોની અંદર સૌથી વધુ વધુ નિકાસ કરીએ છીએ. ભારતની અંદર સૌ પ્રથમ વખત સુતરાઉ કાપડ ઉદ્યોગ છે તે મુંબઈ અને અમદાવાદની અંદર વિકાસ પામ્યો છે. 1854ની અંદર મુંબઈની અંદર સૌ પ્રથમ વખત કાપડની મિલ સ્થપાણી અને ત્યાર પછી ભારતની અંદર બીજા નંબરનું મહત્ત્વનું રાજ્ય એટલે ગુજરાત અને ગુજરાતની અંદર અમદાવાદમાં કેલિકો નામની સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ શરૂ કરવામાં આવી હતી. એટલે મુંબઈ અને બીજું અમદાવાદ એ સુતરાઉ કાપડ ઉદ્યોગનું હબ કહી શકાય. સૌથી વધુમાં વધુ એ ઉત્પાદન કરતા આ બે રાજ્યો છે. વિશ્વની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે વિશ્વની અંદર સૌથી વધુમાં વધુ કપાસનું ઉત્પાદન ચીનની અંદર થાય છે, એટલે તેમાંથી જે કાપડ વસ્ત્રો તૈયાર થાય છે એટલે વિશ્વની અંદર સૌ પ્રથમ ચીન એ પ્રથમ ક્રમે આવે છે, જ્યારે દુનિયાની અંદર બીજો નંબર છે ભારતનો આવે છે. એટલે આપણા દેશમાં તૈયાર વસ્ત્રોની નિકાસની અંદર દુનિયામાં બીજો નંબર ભારતનો આવે છે. તો આ દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે ભારતના ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં સુતરાઉ કાપડ ઉદ્યોગ બનાવવાની મિલો આવેલી છે, વણાટ ઉદ્યોગો હોય બરાબર, ત્યાર પછી ગૂંથણ ઉદ્યોગ હોય, હાથવણાટના પણ હોઈ શકે. તો રાજ્યોની અંદર વાત કરીએ તો મુંબઈ સૌથી વધુમાં વધુ સુતરાઉ કાપડનું ઉત્પાદન કરે છે, એટલે કે મહારાષ્ટ્ર રાજ્યની અંદર મુંબઈ સૌ પ્રથમ કહી શકાય એવું સુતરાઉ કાપડની મિલ સ્થપાણી હતી અને ત્યાર પછીની મિલ ગુજરાતમાં સ્થપાણી હતી. આજે નાના મોટી બધી જ મિલોનો સરવાળો કરવામાં આવે તો 100 કરતાં પણ વધુ
એ સુતરાઉ કાપડની મિલો આપણા દેશની અંદર કાર્યરત છે. મહારાષ્ટ્રની અંદર મુંબઈમાં સૌથી વધુમાં વધુ મિલો આવેલી છે. એટલા માટે સુતરાઉ કાપડ ઉદ્યોગનું વધુ ઉત્પાદન કરતું આ રાજ્ય હોવાને કારણે તેને વિશ્વનું મહાનગર કહેવામાં આવે છે. મુંબઈને વિશ્વનું મહાનગર કહેવામાં આવે છે. બીજું, એટલું જ ઉત્પાદન ગુજરાતની અંદર અમદાવાદ ખાતે થાય છે. આ બંને સ્થળો એવા છે જ્યાં મોટાભાગે શ્રમિકોની સગવડ વધુ પ્રમાણમાં એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરમાળખું, બેન્કિંગ સુવિધાઓ, વીમા કંપનીની સુવિધાઓ, પરિવહનની સુવિધાઓ એટલે વાહન વ્યવહારની સુવિધા, આ ત્યાર પછી કાચો મટીરિયલ એ પણ સરળતાથી મળતું હોવાને કારણે એ અમદાવાદ અને મહારાષ્ટ્રનું મુંબઈ એ બે સ્થળો ઉપર સુતરાઉ કાપડની મિલો સ્થાયી થઈ છે. અમદાવાદની અંદર સૌથી વધુમાં વધુ સુતરાઉ કાપડ બનતું હોવાને કારણે તેને પૂર્વનું માનચેસ્ટર કહેવામાં આવે છે. અને ત્યાં ઉત્પાદન એટલું થતું હોવાને કારણે એને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયાના નામથી અમદાવાદને ઓળખવામાં આવે છે. બંને પોઈન્ટ ઉપનામ કઈ રીતે આપવામાં આવેલા છે અથવા કયા ઉપનામથી ઓળખાય છે અમદાવાદને, તો આપણે યાદ રાખવાના, એક પૂર્વનું માનચેસ્ટર, ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા એ અમદાવાદને ઓળખાવી શકાય. વર્તમાન સમયની અંદર વિશ્વમાં સૌથી વધુમાં વધુ